brought to you by Techno Spark 20 series smartphones. રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના જે વિવાદિત નિવેદનને લઈને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ જે છે તે રોષે ભરાયો છે. તમે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમામ જે ક્ષત્રિય અલગ અલગ જે સંગઠનો છે તે ભેગા થયા છે અને આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઈને અત્યાર સુધી મહિલાઓ પણ જે છે એ વિરોધમાં ઉતરી હતી અને જોહર કરવાની પણ વાત કરી હતી. પરંતુ જે પ્રમાણે ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ હજી પણ નથી કાપવામાં આવી અને પાછી નથી લેવામાં આવી તેને લઈને અને પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં પણ નથી આવ્યા અને જે પ્રમાણે હજી પણ નિવેદનો આવી રહ્યા છે તેને લઈને હાલ ખેરા જિલ્લાના ચકલાસીમાં ક્ષત્રિય સમાજ એકત્ર થયું છે અને એ તેઓની શું માંગ છે આપણે તેમની સાથેથી જાણીશું. આપનું નામ શું છે? રાવજીભાઈ વાઘેલા, ચકલાસી. શું કહેશો અત્યારે જે ક્ષત્રિય સમાજની મિટિંગ થઈ રહી થઈ છે, શું કહેશો એ વિશે? અત્યારે અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાજીએ જે અમારા બેન બેટી પર અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરોધમાં અમે તેમને ટિકિટ ન ફાળવે અને અમારા ક્ષત્રિય સમાજને ન્યાય આપે એવી અમારી માગણી છે. જો આ માગણી નહીં સંતોષાય તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને ગામડે ગામડે જઈ તેમનો વિરોધ કરીશું. ચોક્કસથી ગામડે ગામડે વિરોધ કરવાની વાત કરી રહ્યા છે. આપનું નામ શું છે અને આપ શું કહેશો જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન કર્યું છે? ભારતસિંહ પરમાર, સમગ્ર ગુજરાતના અને ભારતના ક્ષત્રિય સમાજના લોકોની લાગણીને વાચા આપવામાં આવે એવી મારી અપીલ છે. જે પ્રમાણે આટલા બધા વિરોધ પછી પણ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત નથી ખેંચવામાં આવી તો આગળ તમે આ વિશે શું કહેશો? ગુજરાતના ક્ષત્રિય સમાજની એક સંકલન કમિટી ચાલી રહી છે ગુજરાત લેવલે. આગળના કાર્યક્રમોની રૂપરેખા એ ગુજરાત સંકલન સમિતિ નક્કી કરી રહી છે. ચોક્કસથી સંકલન સમિતિ નક્કી કરશે. શું કહેશો જે પ્રમાણે અત્યારે વિરોધ થઈ રહ્યો છે ને હજી પણ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નથી કેન્સલ થઈ અને ઠેર ઠેર અત્યારે ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે, અત્યારે હવેનું આગળ પછીનું શું રહેશે તમારો વિરોધ? આગળ ઉપરનો અમારો સંકલન સમિતિના આદેશ પ્રમાણે કાર્યક્રમ રહેશે અને 14મી તારીખે જે મહાસંમેલન છે એમાં મોટી હાજરીમાં જઈશું. અને મારી દ્રષ્ટિએ તમે એક વિચારો કે કોર્ટમાંથી સજા કે દંડની જે જોગવાઈ છે સજા કરવામાં આવે અને દંડ પણ કરવામાં આવે છે તો એમણે 3 વાર માફી માગીને એમાં સજા અમે માફ કરી છે પણ દંડમાં અમે ટિકિટ માગીએ છીએ કે એની ટિકિટ કેન્સલ કરવામાં આવે. ટિકિટ હજી સુધી પણ કેન્સલ નથી કરવામાં, અગાઉ પણ આપણે એક સંમેલન યોજાયું હતું અને ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે અને હજી પણ ટિકિટ નથી રદ કરવામાં આવી તો આગળ શું રહેશે તમારું? જોઈએ છે 16 તારીખે ફોર્મ ભરાય પછી આગળની રણનીતિ. અમારી સંકલન સમિતિ અને સમગ્ર ખેડા જિલ્લાની સંકલન સમિતિ અમે વિચારી રહ્યા છીએ કે ભાજપનો બાયકોટ કરીશું. ચોક્કસથી જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં પરત ખેંચાય તો ભાજપનો બોયકોટ કરવામાં આવશે એવી વાત કરી, આપ શું કહેશો આ વિશે? જી, આજે આવડો મોટો સમાજ શાંતિપૂર્ણ રીતે આટલા દિવસથી રાહ જોઈ રહ્યો છે, તેમ છતાં જો પરિણામ ના મળતું હોય તો હું એક યુવા તરીકે કહી શકું છું કે યુવાનોનો આક્રોશ એટલી હદ સુધી છે પણ હજુ પણ એક સંયમ, એક ક્ષત્રિય સમાજ જે રીતે અનુશાસન કરી રહ્યો છે, જે રીતે સંયમતાથી આંદોલન ચાલી રહ્યું છે, કદાચ જો આ ટિકિટ ટૂંક સમયની અંદર રદ નહીં થાય તો યુવાનો જે અત્યાર સુધી યુવાનોએ જે પરિવર્તન લાવ્યું છે ને એ યુવાનો ગમે તે કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આજની સરકાર જે પણ છે તે યુવાનોને પ્રોત્સાહિત કરેલી છે અને યુવાનોએ સરકારને લાયેલા છે ને આજના યુવાનો સરકાર બદલી પણ શકે છે. અહીંયા ગાડી ઉમેદવાર પણ ભાજપના ક્ષત્રિય જ છે અને જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાય અને એમનું ઉમેદવારી પત્ર ભરાય છે તો આગળની રણનીતિ શું રહેશે? જો આમાં ક્ષત્રિય સમાજના ઉમેદવાર છે એ તો નક્કી જ છે પણ જ્યારે સમાજની સ્વાભિમાનની જ્યારે વાત આવે છે અને જે પાર્ટી છે એ પાર્ટી જ્યારે પાર્ટી દ્વારા સમાજને આટલું બધું અપમાનિત કરવામાં આવે છે તો એ સાખી નહીં લેવામાં આવે. ચોક્કસથી જે પ્રમાણે સમાજનું અપમાન થયું છે સાંખી લેવાની હવે. આપની સાથે અન્ય એક આગેવાન છે ઉપસ્થિત, આપનું નામ શું છે? મહિપાલસિંહ ચૌહાણ. શું કહેશો જે પ્રમાણે અત્યારે વિરોધ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે, આગળનો વિરોધ અને આગળના કાર્યક્રમો શું રહેશે? છેલ્લા 15 દિવસથી અમારો ક્ષત્રિય સમાજ જે એની મર્યાદામાં બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી રહ્યો છે સત્તાધારી પક્ષને કે તમે એક વ્યક્તિને સમાજની સામે ના ગણો,
પણ જો સત્તાધારી પક્ષ એ નહીં સમજે તો આવનાર સમયમાં ગુજરાતના 19,000 ગામડાઓમાં અમારી જાહેર મિટિંગો થશે, આવનાર સમયમાં હિન્દુસ્તાનના દરેક જગ્યાએ અમારી મિટિંગો થશે અને રાજપૂત સમાજ શું છે એની તાકાત સત્તાધારી પક્ષને બતાવશે. ચોક્કસથી, જે પ્રમાણે મિટિંગો થઈ રહી છે, વિરોધ થઈ રહ્યો છે, મહિલાઓ પણ વિરોધમાં, ક્ષત્રિયાણીઓ જે પ્રમાણે વિરોધ કરી રહ્યા છે, અને જોહર સુધીની વાત થઈ હતી અને રાજ શેખાવતની પણ અટકાયત થઈ આ તમામ પ્રક્રિયામાં, તો હવે હજી પણ જે પ્રમાણે ભાજપના ઉમેદવારો જે છે ક્ષત્રિય છે, સાથે જ જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર પણ શરૂ થઈ ગયો છે, તો લાગે છે ટિકિટ પરત ખેંચશે ભાજપ. કે આજે રાજ શેખાવત સાહેબની જે આજે અપમાન થયું જાહેરમાં, એ ખરેખર અમારા સમાજ માટે બહુ શરમજનક વસ્તુ છે. આજે અમારી મા બહેન દીકરીઓનું જે અપમાન થયું છે જાહેરમાં, આજે અમે આજે સમય કદાચ મીડિયામાં જોયું કે પોલીસ પકડીને અમને બહુ ખરાબ રીતે લઈ છે, ખરેખર અમારા માટે બહુ શરમજનક, અમારા સમાજ માટે બહુ શરમજનક વસ્તુ છે. પણ હજુ બી અમે સંયમ રાખીને બેઠા છીએ અને અહીંયા હું આ મીડિયાના માધ્યમથી અમારા સમાજના જે બી ઉમેદવારો આજે ઊભા છે હું એમને કહીશ, તમે મહેરબાની કરીને રાજપૂત હોય તો રાજપૂત બનીને બહાર આવો, રાજપુત્ર ના રહેશો. આ એક સમાજની વાત છે, આપણી મા બહેનની અસ્મિતાની વાત છે, સમાજની આપણે આપણા સમાજના ઇતિહાસની વાત છે, અને ખરેખર એ લોકો નહીં આવે બહાર તો એ અમારા સમાજ હશે તો બી અમે એનો વિરોધ કરીશું. રાજસ્થાનમાં બી વસ્તુ સારું શરૂ થઈ છે અને આવનાર યુપીમાં બી શરૂ થઈ ગઈ છે અને ક્ષત્રિયો હવે જાગ્યા છે, બરોબર છે, જે ક્ષત્રિયો જાગ્યા છે અને એ ક્ષત્રિયો હવે મહેરબાની કરી હું અત્યારે મીડિયાના માધ્યમથી કહું છું કે જે આ તમારા શરીરમાં જે આગ ભભૂગી છે રાજપૂતોની, એ આગને ઓલવવા ના દેતા, બસ તમે શું છો, તમારું અસ્તિત્વ શું છે એ ખાલી બતાવવા લોકોને. બસ ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાની જે એ ટિકિટ છે જે હજી સુધીને પરત નથી ખેંચાઈ અને કોઈ કાર્યવાહી પણ નથી કરવામાં આવી, ત્યારે આગામી સમયમાં ક્ષત્રિય સમાજ જે છે આકરા પાણીએ છે અને ભાજપનો બોયકોટ કરશે તેવી પણ વાત કરી રહ્યા છે. તો આગળના સમયમાં જ્યારે ઉમેદવારી પત્ર ભરાય છે અને જો રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા જો ઉમેદવારી નોંધાવે છે ત્યારે આગામી ક્ષત્રિયોની રણનીતિ શું રહેશે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.